વિનંતી કરું છું તેઓ આગળ આવશે અને આ સુવર્તા મહોત્સવ ને તેઓ ખુલ્લું મૂકશે. જોરદાર તાળીઓથી પ્રભુના દાસનું આપણે સ્વાગત કરીએ. હાલેલુયા. આજે સાંજે પ્રભુની આત્મા અહીંયા છે, કેટલા લોકો વિશ્વાસ કરો છો? હાલેલુયા. ખાસ કરીને હું આ સમય માટે પ્રભુને આભાર માનું છું. હું પ્રાર્થના સાથે આ સભાને ખુલ્લું કરું એ પહેલાં જ્યારે પ્રભુના દાસે મને કીધું હતું કે તમે પ્રાર્થના કરજો, હું પ્રભુને પૂછતો હતો કે પ્રભુ તમારી વાણી શું છે, ત્યારે પ્રભુની આત્માએ મને એક વચન આપ્યું છે, એ વચન વાંચીને હું પ્રાર્થના કરવા માંગુ છું. હાલેલુયા. આજે એક જિંદા પરમેશ્વર ઇધર બાત કરને જા રહા હૈ, એક જીવિત પરમેશ્વર આપણી મધ્યમાં છે, એ દેવ આપણી સાથે આજે વાતે કરનાર છે. હાલેલુયા. યશયાની પુસ્તક એનો 44મો અધ્યાય, યશયા કી પુસ્તક ઉસકા 44મો અધ્યાય, બુક ઓફ યશયા ચેપ્ટર 44. અને જે દેવ વાત કરે છે કોણ છે એના ઓળખાણ પહેલા આપીશ, અને દેવ શું કહે છે એ કહીને આપણે પ્રાર્થનાની સાથે આ સભાને ખુલ્લું મૂકીશું. યશયાની પુસ્તક 44મો અધ્યાય એનો 24 અને 25મો કલમમાં પ્રભુનો વચન આ કહે છે, તારા ઉદ્ધાર કરનાર યહોવા ગર્ભસ્થાનથી તારો બનાવનાર એમ કહે છે, હું યહોવા સર્વનો કરતા છું, જે એકલા જ આકાશનો વિસ્તારે છે, પોતાની જાતે પૃથ્વીને વિસ્તારે છે. અને એ દેવ શું કહે છે એને આપણે વાંચીશું. 44મો અધ્યાય એનો 3જો કલમ પ્રભુનું વચન કહે છે, કેમ કે હું તરસી ભૂમિ પર પાણી રેડીશ અને સૂકી ભૂમિ પર ધારાઓ વહાવીશ, હું તારા સંતાન ઉપર મારો આત્મા તથા તારા વંશજો પર મારો આશીર્વાદ રેડીશ. હાલેલુયા. આ વચનના અંદર દેવ બે બાબત આપણે જોઈએ છે. પહેલી બાબત આપણે જોઈએ છે સૂકી ભૂમિ. કદાચ આજે આ પહેલા દિવસની સભામાં તમે એક સૂકી પરિસ્થિતિમાં આવ્યા હોય, તમારી આત્મામાં, તમારી માનસિક સ્થિતિમાં, તમારી પરિવારના અંદર, કદાચ તમારા આર્થિક જીવનના અંદર, કદાચ તમારા સામાજિક રિશ્તાઓની અંદર તમે એક સુખી પરિસ્થિતિમાં આવ્યા હોય, તો પ્રભુ તમારી સાથે વાત કરવા માંગે છે. અને બે બાબત પ્રભુ અહીંયા કરે છે. પહેલી બાબત જે પ્રભુ કરે છે એ 3જો કલમમાં લખેલું છે, હું તરસી ભૂમિ પર પાણી રેડીશ. હાલેલુયા. હું તરસી ભૂમિ પર પાણી રેડીશ. મને ખબર નથી તમારામાંથી કેટલા લોકો આજે તરસની સાથે આજે આવ્યા છો. મને ખબર છે ઘણા લોકો 72 દિવસથી ઉપવાસની સાથે પ્રાર્થના કરી રહ્યા છે. મેં તમને કહેવા માંગુ છું, એ યહોવા દેવ જે તમને ગર્ભસ્થાનમાં તમારું રચના કર્યું છે, જેને આકાશનું સર્જન કર્યું છે, જે પૃથ્વીનું સર્જન કર્યું છે, હે યહોવા કહે છે, હું તારા તરસી ભૂમિ પર મારું પાણી રેડીશ. બીજું બાબત ત્યાં દેવ કરે છે, તારા સંતાન ઉપર મારો આત્મા રેડીશ. તારા સંતાન ઉપર મારા આત્મા. અને આ બે બાબત જ્યારે પ્રભુ કરે છે ત્યાં શું થાય છે? જ્યારે તરસી ભૂમિ પર પ્રભુ પાણી રેડે છે ત્યાં લખવામાં આવ્યું છે, સૂકી ભૂમિ પર ધારાઓ વહેશે. હાલેલુયા. સૂકી ભૂમિ પર શું વહેશે? એક નહીં, બે નહીં, ધારાઓ વહેનાર છે. હાલેલુયા. તમે જો આજે તરસની સાથે પહેલા દિવસ આવ્યા છો, હું તમને કહેવા માંગુ છું, આ સભાની 3જી રાત્રે પહેલા પ્રભુ તમારા અંદરથી અલગ અલગ જીવનના ભાગોમાંથી ધારાઓ નાખવા જઈ રહ્યો છે. અને એ ધારા જે છે આ જગતની પાણી નહીં, પરંતુ યહોવા દેવ જે સર્વ માણસનો કરતા છે, જે આકાશ મંડળનો કરતા છે, એ પાણી રેડશે અને તમારા જીવનના અંદર તમે ધારાઓ વહેતા જોશો. હાલેલુયા. કદાચ તમે આત્મિક સુખી પરિસ્થિતિમાં હશો, હું તમને કહું 3 દિવસના અંદર તમારા જીવનના અંદર પવિત્ર આત્માની ધારાને તમે જોનાર છો. કદાચ તમારે ખેતરના અંદર તમે સુખી પરિસ્થિતિમાં હશો, આર્થિક પરિસ્થિતિમાં સુખી પરિસ્થિતિમાં હશો, તમારા પરિવારને ઘરાનાની સાથે તમારા સંબંધોમાં તમે સુખી પરિસ્થિતિમાં હો છો, પ્રભુ કહે છે હું મારું પાણી રેડીશ. કેટલા લોકો વિશ્વાસની સાથે આમીન બોલી શકશો? હાલેલુયા. બીજું બાબત જે દેવ કરે છે ત્યાં લખવામાં આવ્યું છે, હું તારા સંતાન ઉપર મારો આત્મા રેડીશ. હાલેલુયા. અને જો સંતાન પર આત્મા રેડાશે તો શું થશે? ત્યાં લખવામાં આવ્યું છે, હું તારા સંતાન ઉપર મારો આત્મા રેડીશ તથા તારા વંશજો ઉપર મારો આશીર્વાદ રેડીશ. હાલેલુયા. જો તમારા બાળક જે આ જીવતો છે, જો એના પર એ પ્રભુની આત્મા આવશે, તો એના પછી એક વંશજ છે એ પણ આશીર્વાદિત છે. હાલેલુયા.
તમે આજે આવ્યા હોય તમારા નાના બાળકની સાથે, એને જોઈને કહેજો તારા પર મારા યહોવા દેવ આ 3 દિવસની સભામાં પોતાની આત્મા રેડવા જઈ રહ્યો છે, અને તારા પછી એક વંશજ છે જે આપણે જોઈ શકતા નથી, એ વંશજ આશીષિત થઈ શકશે. આમેન. આવો આપણે એકબીજાના હાથો પકડીશું, તરસની સાથે એકબીજાનો હાથો પકડીશું, બડે પ્યાસ કે સાથ આજ હમ અપને હાથો કે એક દૂસરે કે સાથ થામે પરમેશ્વર સે કહે, પરમેશ્વર મેં પ્યાસા હું, પ્રભુ હું તરસ્યો છું, મારા જીવનના અંદર મને તમારી પાણીની જરૂરત છે, પ્રભુ મારા જીવનના અંદર પ્રભુ તમારી પાણીની જરૂરત છે, પ્રભુ મારા પર મારા સંતાનો પર તમારી આત્માની જરૂરિયાત છે. જો તમે આજે વિશ્વાસથી મારી સાથે પ્રાર્થના કરશો, આજે હું એકલો નહીં, આપણે બધા મળીને પ્રાર્થનાની સાથે આ સભાને ખુલ્લા કરીશું. અને હું તમને કહેવા માંગુ છું, આ ગ્રાઉન્ડમાં નહીં થયું છે એવો એક ઐતિહાસિક સભાનો ઉદ્ઘાટન થઈ રહ્યો છે. હાલેલુયા. આંખોને બંધ કરીએ, આત્મામાં એક બીજાના હાથોને પ્રાર્થના કરીએ, પ્રભુને કહો, પ્રભુ હું તરસ્યો છું, પ્રભુ મેં પ્યાસા હું, પ્રભુ મેં પ્યાસા હું, તમારું તરસને પ્રભુની સામે બતાવો, પ્રભુ મારી સુખી ભૂમિને તમે જાણો છો, મારી આત્મિક સુખી ભૂમિને તમે જાણો છો, મારા મનના માનસિક ભાવોમાં પ્રભુ હું સુખી પરિસ્થિતિમાં છું, ઓ પ્રભુ મારા શરીરના અંદર બીમારીઓની સાથે હું સુખી પરિસ્થિતિમાં છું, પરંતુ હું આ તરસ્યા ભૂમિને પિતા તમારી સામે ખુલ્લો મૂકું છું, અને હું કહું છું તમારી પાણીને તમે રેડી દો પિતા. મહાવીશ એ તારા સંતાનો પર પોતાની આત્માને રેડવા માટે આજે આવ્યો છે. જો તું તૈયાર હોય, તું તારી આંખો વડે જોશે, તારા બાળક આત્મામાં ભરીને અન્ય ભાષામાં પ્રાર્થના કરશે. આત્મામાં સ્વર્ગે પિતા પરમેશ્વર, જે આકાશ અને પૃથ્વીને રચનાર અમે તમારી પાસે આવીએ, તારી સુખી પરિસ્થિતિને પ્રભુ તમારી સામે ખુલ્લા મૂકીએ છે, અને અમારી પ્રાર્થના છે તમારી પ્રભુ જીવનનું નદી વહેવા અમારી પ્રાર્થના છે. એક એક શબ્દ જે તમારી આત્માની અભિષેકમાં દાઉદની પેઠે પ્રભુ આરાધના કરવા માંગીએ છે. પિતા પુત્ર પવિત્ર આત્માના નામમાં પ્રભુ આ ધરતીને, અહીંની ઉપરની આકાશ મંડળને, એની સગળ શક્તિઓને યેશુના નામમાં અમે ધમકાવીને પ્રાર્થના કરીએ છે. ખાલને દૂતને સર્વ સૈનિકોને આજે અમે આજ્ઞા આપી છે, ઉતરી આવી જાઓ અને દેવની આત્માની ઉપસ્થિતિ ઉતરી આવે. મંડળી આજે ધમકાવે છે, અને પ્રભુ તમારું કામ પ્રગટ થાય છે. તરસની સાથે પિતા અમે તમારા હાથોમાં આ સભાને સમર્પણ કરીએ છીએ. તમારા સાથે પ્રભુને આપણે મહિમા આપીએ, અને તરસની સાથે બેસીશું. પ્રભુની આત્મા ચોક્કસપણે આપણી તરસિયા ભૂમિ પર એ પાણી નાખશે, અને તમે જોશો જે જગ્યા ભૂમિ ખાલી હતી એ તમારા જીવનના ભાગોમાં એ પોતાનું ધારાઓને વહેનાર છે. એની વિશ્વાસની સાથે આપણે બેસીશું, પ્રભુ આપણી સાથે વાત કરે. આમેન.